नमस्कार विद्यार्थी मित्रों, HNGU ऑनलाइन एग्जाम तो मित्रों MSc सेम 1 માં મેથ્સ માં ઇન્ટેગ્રલ ટ્રાન્સફોર્મ એટલે કે જે IT નો સબ્જેક્ટ છે તેમાં MCQ નું પરીક્ષામાં ઉપયોગી એવું મટીરીયલ આપણે બનાવી રહ્યા છીએ। અગાઉ મિત્રો આપણે 1 થી 10 ભાગમાં અલગ અલગ પ્રકારના નવા નવા MCQ જોયા છે, તેવા જ નવા MCQ મિત્રો અહીં આપણે 11 માં ભાગમાં જોવાના છે। તો મિત્રો વિડિયોને કેમ પણ સ્કીપ ન કરતા, જેથી કરીને કોઈ અગત્યના MCQ તમારાથી છૂટી ન જાય। તો ચલો મિત્રો ફટાફટ આપણે આ વિડિયોની શરૂઆત કરી લઈએ। तो जुओ मित्रों MSc सेमिस्टर एक MCQ एग्जाम मटीरियल सब्जेक्ट है आपणो इंटीग्रल ट्रांसफॉर्म एट्ले के IT अने तेनो विभाग आपणो छे 11। अत्यार सुधी मित्रों आपणे 1 થી 10 भाग में अलग अलग प्रकारना MCQ जोया छे, मल्टीपल चॉइस प्रकारना पण MCQ जोया छे अने वन लाइनर क्वेश्चन पण जोया छे। 100 થી વધારે जे मल्टीपल अने 20-20 जेटला आपणे वन लाइनर क्वेश्चन जोया छे, तेवा ज नवा MCQ आपणे अहीं जोवाना छे। तो जुओ क्वेश्चन नंबर 21, कर्नल ऑफ इनवर्स फूरियर कोसाइन ट्रांसफॉर्म इज खाली जग्या। હવે જે ઇન્વર્સ ફુરિયર કોસાઇન ટ્રાન્સફોર્મ છે તો તેનું કર્નલ શું થશે? તો જવાબ આવશે cos ST। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 22। તો પ્રશ્ન નંબર 22 શું છે? સ્ટેટ લિનિયર પ્રોપર્ટી ઓફ ફુરિયર ટ્રાન્સફોર્મ, ફુરિયર ટ્રાન્સફોર્મ જે માટેની સ્ટેટ લિનિયર પ્રોપર્ટી કઈ છે? તો અહીં આવશે f(a)(f(t)(b)(g)(t)=a(f)(f)(t)(b)(f)(g)(t)। આ રીતે જે A અને B છે તો તે બંનેમાં અંદર જે ફુરિયર ટ્રાન્સફોર્મ છે તે વહેંચાઈ જશે। હવે મિત્રો અહીં જે બીજા બે પ્રશ્ન છે તે આપણે સ્કીપ કરીએ છીએ, બીકોઝ કે તે એકના એક વાર પ્રિન્ટિંગ થયેલા છે માટે। હવે ક્વેશ્ચન નંબર 25, f(f)t = f(s)f(f)2t = ખાલી જગ્યા। તો f(2t) માટે શું આવશે? અહીંયા આપણો જવાબ 1/2 f(s)/2। હવે મિત્રો જો આ જ ઇક્વેશન છે, ઇફ f(f)t = f(s) then f(f)(4t) = ખાલી જગ્યા, અહીં 2t માટે હતું, અહીં 4t માટે છે, તો શું થઈ જશે? 1/4 f(s)/4। આવો બીજો કોઈ પણ એક્ઝામ્પલ આવે તો પણ તમને આવડી જાય। માત્ર અહીંયા જુઓ ફરક શું છે, 2 છે તો અહીંયા 1/2 f(s)/2, 4 છે તો 1/4 f(s)/4। હવે બીજો તેવો જોઈએ તો જુઓ અહીંયા શું છે, ઇફ f(f)t = f(s) તેમના તેમ, પણ અહીંયા જે f(f)7t, હવે શું આવ્યું છે? 2 અને 4 ના જગ્યાએ 7 આવ્યા, તો અહીંયા શું આવશે? 1/7 f(s)/7। તો આ રીતે આપણો જવાબ થઈ જશે। પછી જોઈએ 28મો પ્રશ્ન। તો 28મા પ્રશ્નમાં શું છે? ઇફ f(f)t = f(s) ધેન f(e)(3it)(f)t = ખાલી જગ્યા। હવે આ જે મને આપેલું છે કે e^3it × f(t) એનું મારે ફુરિયર ટ્રાન્સફોર્મ શોધવું છે, તો શું આવશે આપણો જવાબ? f(s)/3। ત્યાર પછીનો મિત્રો આપણે 29મો પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન નંબર 29, ઇફ f(t = f(s) ધેન f(e)(9t) × f(t) = ખાલી જગ્યા। હવે e^9it × f(t) અને તેનું મારે ફુરિયર ટ્રાન્સફોર્મ શોધવું છે, તો શું આવે? તો જેમ અત્યારે આપણે જોયું કે 3it માટે શું હતું? s+3, 9it માટે શું હોય? f(s)/9। આ આપણે યાદ રાખી લેવાનું, એટલે અહીં જવાબ આવશે f(s)/9। પછી જોઈએ મિત્રો આગળનો 30મો પ્રશ્ન। તો f(f)t = f(s) ધેન f(e)(5it) × f(t) = ખાલી જગ્યા। હવે જો આ બે પ્રશ્નો તમે જોયા છે તો આ તો તમને આવડી જ જવાનું છે। અહીંયા શું થશે? f(s)/5, તો અહીંયા આપણો જવાબ આવશે f(s)/5। તો અહીં મિત્રો આપણે જે 11મો ભાગ હતો તેમાં આપણે 10 જેટલા નવા નવા MCQ જોયા, એટલે અત્યાર સુધીના આપણે 30 જેટલા વન લાઇનર ક્વેશ્ચન્સ જોયા છે અને 100થી વધારે આપણે મલ્ટીપલ ક્વેશ્ચન્સ પણ જોયા છે। હવે મિત્રો આવા જ બીજા નવા MCQ આપણે વિભાગ 12માં જોવાના છીએ। તો મિત્રો આવું જ શિક્ષણને લગતું કોઈ નવું મટીરિયલ હોય, શિક્ષણને લગતા કોઈ નવા સમાચાર હોય કે પછી શિક્ષણને લગતી કોઈ નવી બાબત હોય તો તેને આપણે વિડીયો સ્વરૂપે અવારનવાર આપણી ચેનલ પર મૂકતા રહીએ છીએ। તેના માટે મિત્રો જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી દો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ચલો મિત્રો હવે આપણે મળીશું આગળના વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।